सूरत में छेल्ला घणा समय थी पाणीजन्य रोगचाळो माथू उचकी रह्यो होय तेम लागी रह्यु छे। त्यारे मलेरिया ताव कोरोना सहित ना केसो वध्या छे। डेंग्यूना गत वर्षे 63 अने आ वर्षे अत्यार सुधी में 27 केसो नोंधाया छे। मलेरियाना गत वर्षे 110 अने आ वर्षे अत्यार सुधी में 95 केस नोंधाया छे। जेने माटे फॉगिंग नी कामगीरी माटे पण आ वधारना स्टाफ नी मदद लेवाई रही छे। आरोग्य विभाग ना 500 कर्मचारियों सहित अलग अलग जोन में मच्छरों नी तपास माटे टीम बनावामां आवी छे। सतत सर्वे करवामां आवे छे अने रहीसोने मच्छर ना थाय तेना माटे नी खास सूचनाओ पण आपवामां आवी रही छे। तो आ अंगे मनपाना आरोग्य विभाग द्वारा जणाव्यु हतु के गणपति उत्सव दरमियान लोको मोटी संख्या में एकत्रित थया हता। विशेष करीने गणपति विसर्जन प्रक्रिया बाद टेस्टिंग दरमियान कोरोना पॉजिटिव केसों नी संख्या में वधारो थयो छे। लिंबायत वराछाए सहितना जोन में पॉजिटिव केसों नी संख्या में वधारो थयो छे। गणपति उत्सव दरमियान पण आरोग्य विभाग द्वारा कोरोना प्रिकॉशन डोज आपवामां आवतो नथी। अमे लोकोने अपील करीए छीए के वेक्सिन लईने जे उदासीन माहौल छे ते ना होवो जोईए। पोतानी सुरक्षा माटे प्रिकॉशन डोज लेवो जरूरी छे। वधुमां वधु लोको प्रिकॉशन डोज ले ते माटे हितवाह छे। છેલ્લા અઠવાડિયાની અંદર લગભગ 50 જેટલા કેસ દૈનિક ધોરણે કોવિડના આવી રહ્યા છે। આના મુખ્યત્વે આના કેટલાક કારણોમાં સ્વાભાવિક રીતે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો સમૂહમાં ભેગા થયા છે, ક્યાંક ને ક્યાંક વિસર્જન દરમિયાન પણ લોકોનો મેળાવડો થયો છે, જેને લઈને હાલમાં છેલ્લા અઠવાડિયાથી 85 જેટલા કેસો આવી રહ્યા છે। તે અગાઉ 20 કે 21 જેટલા કેસો આવતા હતા। તેના ધ્યાને લઈને સુરત શહેર દ્વારા ટેસ્ટિંગની કામગીરી પણ વધારવામાં આવી છે। સાથે સાથે ગણેશ ઉત્સવમાં જે રીતે પ્રિકોશન ડોઝ માટે આપણે કેમ્પિંગ કર્યું હતું, તે રીતે આગામી દિવસોમાં 30 સપ્ટેમ્બર સુધી અલગ અલગ સ્થળોએ કેમ્પનું આયોજન કરીને પ્રિકોશન ડોઝ પણ મહત્તમ થાય તે માટેનું આયોજન સુરત મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે। સાથે સાથે જો ડેન્ગ્યુ અને મેલેરિયાની વાત કરીએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના લગભગ 32 જેટલા કેસો નોંધાયા હતા, જે ગત વર્ષમાં લગભગ 22 હતા, અને સાથે મેલેરિયાના પણ 110 કેસ નોંધાયા હતા, જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન લગભગ 121 હતા। આ સપ્ટેમ્બર માસમાં ડેન્ગ્યુના કેસો ગણીએ તો લગભગ 27 જેટલા ડેન્ગ્યુના કેસો આજ દિન સુધી થયા છે, અને સાથે જ મેલેરિયાના પણ લગભગ 55 જેટલા કેસો થયા છે। 100 દરેકે દરેક ઝોનમાં ઇન્ટર ડોમેસ્ટિક અને પેરી ડોમેસ્ટિકની કામગીરી ધનુષ કરવામાં આવી છે। લગભગ 1100 જેટલા સર્વેલન્સ વર્કરના માધ્યમથી ઇન્ટર ડોમેસ્ટિક પેરી ડોમેસ્ટિકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે મોટી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ત્યાં પણ ઇન્ટર ડોમેસ્ટિકની કામગીરી નિયમિત કરવામાં આવે છે। શનિ રવિ દરમિયાન આ સંસ્થાઓ ખાતે ફોગિંગની કામગીરી પણ કરવામાં આવે છે। આ ઉપરાંત ડ્રાય ડેની એક્ટિવિટી પણ સુરત મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં ચાલુ કરી છે। જે વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરી રાખવાને લઈને જે ડેન્ગ્યુના બ્લીડિંગ જોવા મળે છે, તો તેના અનુસંધાને જનજાગૃતિ કેળવાય અને લોકો જે તે પાત્રને દૈનિક સાફ કરે અને ખાસ કરીને અઠવાડિયામાં એકવાર સાફ કરી અને ફરીથી ભરે તે મુજબની તેઓને સમજણ આપવામાં આવી રહી છે। હાલમાં જે રીતે વરસાદની પેટર્ન છે અને જે રીતનું એટમોસ્ફિયર છે તે રીતે જોતાં લોકોએ હજુ પણ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો સંદર્ભે સાવધ રહેવાની જરૂર છે। સુરત મહાનગરપાલિકાની ટીમ જ્યારે પણ ઇન્ટર ડોમેસ્ટિક પેરી ડોમેસ્ટિક સર્વે કરવા માટે આવે તો તેને સાથ સહયોગ આપે। સાથે જ કોવિડના કિસ્સામાં એક વસ્તુ જરૂર કહી શકાય કે ફરીવાર જેનો પ્રિકોશન ડોઝ બાકી છે તે નજીકના હેલ્થ સેન્ટર પર જઈ અને પોતાનો પ્રિકોશન ડોઝ અવશ્ય મેળવી લે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ અને સેકન્ડ ડોઝમાં લગભગ 100% જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે, પરંતુ પ્રિકોશન ડોઝમાં શહેરીજનો ક્યાંક ને ક્યાંક પાછા પડી રહ્યા છે। હાલમાં માત્ર 12-13% જેટલા શહેરીજનોએ પ્રિકોશન ડોઝ લીધો છે। આપના માધ્યમથી મારે તમામે તમામ શહેરીજનોને અપીલ છે કે જેમનો પ્રિકોશન ડોઝ ડ્યુ છે તેઓ સુરત મહાનગરપાલિકાના નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને પોતાનો પ્રિકોશન ડોઝ અવશ્ય લે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં રોગચાળાને કાબુ લેવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે। જો કે ઠેક ઠેકાણે ભરાતા પાણી સહિતની ગંદકીને લઈને રોગચાળો માથું ઉંચકી રહ્યું હોય જેમાં કોઈ બેમત નથી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।